હું અશોક ભાઈ નો સન અમર. હું અને સતીશ કાકા આજે સવારે અહીંયા આવ્યા. અહીંયા સૌથી પહેલા તો હોસ્પિટલના સ્ટાફને, જે બધા જ અહીંયા આવ્યા છે, હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને માધવનંદ સરસ્વતી અન્નક્ષેત્ર આશ્રમ, એમનો શોક ઠરાવ, એમનો આભાર. અંબિકા યુવક મંડળ, પગપાળા યાત્રા સંઘ અને ગોઝરિયા કેળવણી મંડળ, એમનો ખૂબ ખૂબ આભાર શોક ઠરાવ બદલ. અને આવેલ બધા જ ભાઈઓ અને બહેનો, જે લોકો અહીંયા પપ્પાના પ્રાર્થના સભામાં આવ્યા છે, બધા બે વસ્તુ કહીશ. એક, અહીંયાથી જ્યારે બોમ્બે ગયા અને પછી એમના મનમાં એમ હતું જ પહેલેથી જ કે અહીંયા જે હોસ્પિટલ દાદાએ શરૂ કરી હતી એવું જ કાંઈક મુંબઈમાં કરવું છે. પણ પછી ત્યાં અમારા સમાજ, જે વિશા દિશાવાળા મિત્ર મંડળ છે, એમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા. 15-20 વર્ષ ત્યાં આગળ પ્રમુખ રહ્યા અને ત્યાં સેવા આપી એમણે. એમને પોતાના મનથી એમ થતું હતું કે મારે તો જે કરવું છે આમાં મને મજા નથી આવતી, પણ કરતા હતા. પછી જેમ જેમ વિકસતું થયું મંડળ અમારું, એમ એમ બધાના વિચારો બદલાતા ગયા, બધાને અલગ અલગ પેલું થતું ગયું. તો એમને એમ વિચાર્યું કે હવે હું એમાંથી છૂટો થઈ જાઉં અને મારી રીતે જેટલું થાય એટલું હું કરું. તો 16-17 વર્ષ થયા જ એ વાતને, ત્યારે એમણે એક પ્રપોઝલ મને કીધું કે અમર, કદાચ હું એવું વિચારું છું કે હું ગોઝરિયાનું એક રિપ્લિકા મોડલ ગોરેગામમાં ખોલું. પણ બહુ મુશ્કેલ હતું એવું, કારણ કે અહીંયા અને મુંબઈમાં સોશિયલ, પહેલાં તો સૌથી પહેલું સામાજિક કામ કરવું મુંબઈમાં બહુ ડિફિકલ્ટ, લોકોના વિચારોને એને અમલમાં મૂકવા કે સોશિયલ કામ કરવું છે. મુંબઈમાં તો ટ્રસ્ટ ખોલો ને એટલે બધાને એમ થાય કે કાળા પૈસા વ્હાઈટ કરવા, એની માટે લોકો ટ્રસ્ટ ખોલે, બાકી કોઈને ટ્રસ્ટ ખોલવામાં ઇન્ટરેસ્ટ નથી. સૌથી પહેલાં તો એને જ ઉપરવટ થવાનું, પણ કે ના, મારે ખોલવું છે. તો ત્યારે અમે નક્કી કર્યું, ચલો ચાલુ. એમણે એક્ઝેક્ટલી જે અહીંયા મોડલ હતું ને મને કહેવા માટેનું કારણ એ છે કે જે ગોઝરિયા હોસ્પિટલનું જે મોડલ હતું, એક્ઝેક્ટલી જે શુભનાબેને કીધું, આનંદ હેલ્થકેર ક્લિનિક કરીને મુંબઈમાં ચલાવે છે 18 વર્ષથી, એ જ આખા ફોર્મ્યુલા પર એ ચાલી રહ્યું છે. બહુ નાની જગ્યામાં છે, 700 સ્ક્વેર ફીટ, જે બહુ નાનું કહેવાય. અહીંયાનું કદાચ આપણું એક ઓપરેશન થિયેટર હશે. એટલા એરિયામાં એટલું મોટું ક્લિનિક ચલાવે છે, જેમાં દિવસના 32 અલગ અલગ ડૉક્ટર આવે છે, નેચરોથેરેપી, ફિઝિયોથેરેપી, સ્કિન સ્પેશિયાલિસ્ટ. અને એ જ મોડલ ત્યાં ચલાવે છે, જેમાં પહેલાં અમુક વર્ષો આપણે પૈસા આપણે પોતાના અંદર મૂકવા પડે, પછી તો અત્યારે એની મેદે ચાલે છે. પ્રોફિટ નથી થતો, પણ નુકસાન તો નથી જ થતું. એક મોડલ એમને એવું કર્યું ત્યાં આગળ મુંબઈમાં, એમના મનનું હતું અને એમને કરવા માટે મારાથી બની શકે એટલો પ્રયાસ કરેલો. અને બીજી એક વાત, જેટલા મારાથી નાના છે અથવા મારા જેટલા છે, મારાથી મોટાને તો હું કાંઈ કહી શકું એટલો પેલો નથી, પણ જે મારાથી નાના છે અને મારા જેટલા છે અને જેમના પપ્પા અહીંયા હાજર છે, એમની સાથે છે, મેં જે 15 વર્ષ પહેલાં એક વાત સાંભળી હતી એ જ હું કહીશ અહીંયા, કે અગર મનમાં કાંઈક ઈચ્છા છે કે મારે મારા મમ્મી પપ્પા માટે કાંઈક કરવું છે, તો મેં સાંભળ્યું હતું કોઈકના મોઢે કે કરવું હોય ને, એક આઈઆઈટી અમારા સમાજના જ છે, કિરીટભાઈ બાબુલાલ શાહ કરીને આઈઆઈટી ખરગપુરમાં ભણેલા વ્યક્તિ હતા, અને એક પ્રોગ્રામ મેં જ ઓર્ગેનાઇઝ કર્યો હતો, એમાં એમણે સ્પીચ આપી હતી 15 વર્ષ પહેલાં. ત્યારે એમણે આ શબ્દો, એક સેન્ટેન્સ કીધું હતું કે મારી છોકરાઓને વિનંતી છે કે તમારે જે કરવું હોય ને મમ્મી પપ્પા માટે, તો જ્યારે એ હયાત છે ને ત્યારે કરો, બાકી એ જતા રહ્યા પછી કરવાનો કોઈ મતલબ નથી. તમે 5 કરોડ આપો કે તમે હોસ્પિટલ બંધાવો, કાંઈ પણ જ્યારે એ છે અને થઈ શકે છે ને, તો તમે એ જ્યારે હયાતમાં છે ને ત્યારે કરો.
ઈ એક વસ્તુએ મારા મગજ પર એટલી મોટી ઇમ્પેક્ટ પડી કે એમનું એક સપનું હતું કે ગમે તે થાય, વેચાય ન વેચાય, ચાલે ન ચાલે, મારે ગુજરાતમાં સૌથી મોટું શોપિંગ સેન્ટર બનાવવું છે. મેં પણ કાંઈ વિચાર્યું નહીં ચાર વર્ષ પહેલાં. આમ જ આવ્યો, ચાર વર્ષ અપડાઉન કર્યું અને મોટામાં મોટું શોપિંગ બનાવીને મૂકી દીધું. એ વાત હું એટલા માટે આજે કહી રહ્યો છું કે મેં શોપિંગ બનાવ્યું એનું મહત્વ નથી. મહત્વ એ હતું કે મારા પપ્પા હયાત હતા અને ત્યારે હું બનાવી શક્યો, જેમનાથી એમનું બહુ બધા સપના હતા. એમને તો એક બોમ્બેમાં એટલી મોટી હોસ્પિટલ બનાવી હતી, એ બધું મારા લિમિટની બહાર હતું. પણ આ બે વસ્તુ જે હતી એમના હયાતીમાં હું કરી શક્યો, એનો મને બહુ સંતોષ છે. બાકી મારા પરિવાર જે સતીશ કાકા છે, ભરત કાકા, જગદીશ કાકા, સુધાફાઈ જે અમેરિકામાં બેસીને પણ આજે જ એમનો એટલો સપોર્ટ છે, એ એક ફેમિલીને સાથે રાખવાવાળા. એક પહેલા શકરાદાદા હતા જે બધાને બાંધીને રાખતા, પછી મારા પપ્પાએ એમનાથી બનતા પૂરા પ્રયત્ન કર્યા, ત્યારે પણ અમે બધા સાથે છીએ અને એકબીજાના સુખ દુઃખમાં હંમેશા સાથે ઊભા રહીએ છીએ. એટલે પરિવાર સાથે અને આ વસ્તુ કે પપ્પા હયાત હોય ત્યારે જ એમની માટે, પપ્પા મમ્મી જ્યારે કરવું છે કાંઈક તો છોકરાઓ જેમણે કરવું છે એ હમણાં જ કરવું, પછી ચાન્સ નહીં મળતો. ખૂબ ખૂબ આભાર. અમરભાઈએ બહુ સરસ વાત બતાવી, જો કરના હે સો આજ કર લો, કલ તો કિસને દેખા નહીં દેખાય. દીકરાઓને એવો સૂક્ષ્મ ઈશારો આપ્યો કે માતા પિતાની ઈચ્છા હોય એ પૂર્ણ કરી લેજો, રાહ ના જોતા. એમણે પોતાનો પ્રેક્ટિકલ અનુભવ સંભળાવ્યો. તુરંત દાન મહાપુણ્ય, વડીલો સંતુષ્ટ થશે, ખુશ થશે, તો એમની એટલી બધી દુઆઓ આપણા ઉપર રહેશે કે આપણા જીવનના બધા દ્વાર ખુલી જાય છે. તો અશોકભાઈની આત્માને શાંતિ મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ.